सेतु ट्रस्ट वडनगर द्वारा नरेंद्र मोदी ना मादरे वतन वडनगर मा सीआर पार्टी नो कार्यक्रम योजायो। वडनगर मा गुजरात ना बीजेपी ना वडा सीआर पार्टी वडगाम ना व्यस्त प्रोग्राम ने लीधे एक कलाक लेट आव्या अने तेमणे ई लोकार्पण करी खुल्लो मूक्यो। वडनगर करुणा सेतु ट्रस्ट द्वारा बनावेल कॉलेज कैम्पस मा पण आपी हाजरी, कार्यकर्ताओए साथे तस्वीर पण पड़ावी। आयुर्वेदिक मेडिकल कॉलेज हॉस्पिटल अने गौशाळानुं लोकार्पण करवामां आव्युं। सीआर पाटीलनुं भव्य सन्मान संजयभाई ठक्करे कर्युं सन्मान। सीआर पाटीले विसनगर प्रजापति समाजना प्रोग्राममां जवानुं होय 30 मिनिटमां ज रवाना थया। सीआर पाटीलना हस्ते विद्यार्थीओने लैपटॉप स्टेशनरी अपाई। મહેસાણા जिला बीजेपी प्रमुख अने संगठनना कार्यकर्ताओ पण मोटी संख्यामां हाजर रह्या हता। वडनगर नगरपालिकामां प्रमुख जागृति व्यास, उपप्रमुख कानाजी ठाकुर, तालुकाना प्रमुख परेश पटेल, डिरेक्टर महेश पटेल, उपप्रमुख सुनील दत्त, मेहता संस्था डिरेक्टर धनजी चौधरी सहित आगेवानो हाजर रहा था। भारतीय जनता पार्टी ना स्थानिक कार्यकर्ताओ द्वारा स्वागत करवामां आव्युं हतुं। सीआर पाटिले मीडिया समक्ष करुणा सेतु ट्रस्टनी कामगीरी वखाणी हती। दाताओए करुणा सेतु ट्रस्टनी कामगीरी वखाणीने दान 3 गणुं आप्युं होय संतोष व्यक्त कर्यो हतो। आज उत्तर गुजरातना वडनगरना गाममा करुणा सेतु ट्रस्ट द्वारा विद्यार्थीओने लैपटॉप एना जरूरी पुस्तकों अने नोटबुक एनु फ्री वितरण करीने जे रीते संस्थानु संचालन करवामां आवी रह्युं छे। अहीं कॉलेजनी नवी बिल्डिंग बनी छे अने ए रीते आ विस्तारना युवानोने के बाळकोने भविष्यमां સારું શિક્ષણ ઘર આંગણે મળી રહે એના માટેની આવી સુદૃઢ વ્યવસ્થા કે જે આર્થિક રીતે કદાચ થોડી મુશ્કેલી પણ હશે એને સંપૂર્ણ મદદ કરીને જે સંસ્થા કામ કરી છે એ સંસ્થાએ જે પોતાનું નામ છે કરુણા એ સાર્થક કર્યું છે। એના સૌ ટ્રસ્ટીઓ અને વિશેષ કરીને સંજયભાઈ એમના જે મુખ્ય ટ્રસ્ટી છે એમને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને એમને ખાતરી આપું છું કે જ્યાં પણ એમને જરૂર પડશે અમે એમની સાથે ઊભા છે। ખૂબ સારું કામ એ કરી રહ્યા છે। દરેકની ફરજ છે કે એમની સાથે રહીને આ વિદ્યાસાગર જે એમનું કામ છે વિદ્યાની સહાય સાગરમાંથી એટલે જે કામમાં બધા એને મદદ કરે અમે પણ એમની સાથે છીએ। તમારા દ્વારા કેટલું ડોનેશન આપવામાં આવ્યું છે અને કેમ વિશ્વાસ મૂક્યો? ના, અમારે ડોનેશન નીકળ્યું નથી કરવું, એ પછી ઇચ્છતા છે નહીં, બસ ખાલી આ સંસ્થા જોઈને આ લોકોની એક્ટિવિટી કામ જોઈને મને આપવાનું મન થયું કે જે ગરીબ લોકોની સહાય કરી છે, ગરીબ લોકોને મફત દવા આપે છે, ગરીબ લોકોને માટે છે, અહીંના લોકો જે છે એ બધા ગામડે ગામમાં જઈને છોકરીઓ ભણે કે ન ભણે એ લોકોને સમજાવીને સંસ્થામાં લાવે છે। પીણા કે તો મળી પ્રેરણા કેવી રીતે મળી? અમે જ્યારે પહેલી વખત અહીંયા આવ્યા ને ત્યારે આપણે જે ટ્રસ્ટની સાદગી જોઈ, એમની એક્ટિવિટી જોઈ, અને સૌથી મહત્ત્વની એ વાત છે કે બધું જ કામ છે ને નિઃશુલ્ક મફતમાં ફ્રીમાં કરે છે, બરાબર છે? કોરોના સમયે, કોરોના કાળમાં ઓક્સિજનની શોર્ટેજ હતી, એ લોકો આયુર્વેદિક હોસ્પિટલને કોરોનામાં કન્વર્ટ કરી રાખ્યું અને અહીંયા લોકલ માણસોને બધાને બહુ સારી રીતે ટ્રીટમેન્ટ આપી અને બધાને બહાર કાઢ્યા છે। એટલે સંસ્થાનું સૌથી મોટું હેતુ છે સેવા કરવાનું અને માનવજાતને ઉપર લાવવાનું, એટલે આનંદી પ્રેરણાથી અમે આગળ વધીએ છીએ।